લાગી ગયું છે. મહત્વપૂર્ણ સમાચાર વાત છે વલસાડની. વલસાડમાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ છે, જેમાં ધરમપુર, કપરાળા અને વલસાડમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રજા જાહેર કરાઈ. શાળા કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે પણ રજા જાહેર કરાઈ છે. અન્ય વિસ્તારોમાં પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવા સૂચનો આપવામાં આવ્યા છે. જિલ્લામાં વરસાદના રેડ એલર્ટને પગલે વલસાડ કલેક્ટરે આદેશ જાહેર કર્યા છે. વલસાડમાં આવતીકાલે પણ શાળા તેમજ કોલેજો બંધ રહેશે. અતિ ભારે વરસાદને કારણે રજા છે તે જાહેર કરવામાં આવી છે. તો કલેક્ટર દ્વારા જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે અને અન્ય વિસ્તારોમાં પણ જે રીતે પરિસ્થિતિ હોય તે મુજબ નિર્ણય લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. કલેક્ટર વલસાડનો આજે પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો હતો, જ્યાં ભારે વરસાદના કારણે ખાસ કરીને ધરમપુર, કપરાળા તાલુકાની જેટલી પણ આંગણવાડી તેમજ શાળા કોલેજો છે એને બંધ રાખવામાં આવ્યું છે. વલસાડની ઓરંગા નદીમાં પણ પૂરની પરિસ્થિતિ જોવા મળી. નદી કિનારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, જેમાં બરુડિયાવાડ અને કશ્મીરા નગરમાં પણ પાણી ભરાયા છે. બંદર રોડ, પીચિંગ અને તરિયાવાડમાં પણ પાણી ભરાયા છે. તો ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને પાલિકાની ટીમ તૈનાત કરવામાં આવી છે. તો વલસાડના દ્રશ્યો છે ઓરંગા નદીના, જ્યાં નદી બે કાંઠે વહી રહી છે, જાણે કે ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે એનડીઆરએફ, એસટીઆરએફ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે, પરંતુ જે રાહદારીઓ છે, જે સ્થાનિકો છે, તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અભી જો લેવલ હૈ જો સુબહ સે હી મોર્નિંગ સે હી બઢ રહા હૈ લેવલ, રાત મે ભી એક બાર બઢા થા લેકિન ફિર ઉસકે બાદ મે ડાઉન હો ગયા થા, લેકિન અભી શામ કે ટાઈમ બતાયા ગયા કે હાઈ ટાઇડ કા ભી થા, ઇસ વજહ સે એકદમ સે જ્યાદા વાટર લેવલ બઢ ચુકા હૈ. મહારાષ્ટ્ર મે ભારી બારિશ કી વજહ સે યે પ્રોબ્લેમ આ રહા હૈ. યસ, ઇસી કારણ સે યહાં પે વાટર લેવલ બઢા. વલસાડ કી બારિશ સે ઇતના વાટર લેવલ નહીં બઢા હૈ, પીછે કી સાઇડ સે બારિશ હો રહી ઉસી સે વાટર લેવલ યહાં પે બઢ ચુકા હૈ. ઓર જિસસે જો ઓરંગા રિવર હૈ વો ઓવરફ્લો હોકે ઉસકા પાણી હૈ વો વલસાડ કે જો લો લાઇન એરિયા ઉસમે એન્ટર કર ગયા. છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે સતત, આજે 3 દિવસની સાંજે આપણે જોઈએ તો ઓરંગા નદી માં પૂર જેવી પરિસ્થિતિ છે અને જે ઉપર તળાવ્યું છે જેના કારણે અહીંયા સુધી પાણી છે, અત્યારે આપણે દરિયાવાડમાં ઊભા છે. એના કારણે લો લાઇન એરિયા છે, ત્યાંથી ઘણા લોકોને આપણે સ્થળાંતર પણ કરાવ્યું છે. એનડીઆરએફની ટીમ સજ્જ છે અને જેને આપણે સ્થળાંતર કરાવ્યું છે એ બધાની વ્યવસ્થા પણ કરાઈ છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે તંત્ર હાલ સજાગ છે. જોકે ઓરંગા નદીના જળસ્તરમાં જે રીતે જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે તેના જ કારણે વલસાડ શહેરના કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યો છે વલસાડના તરિયાવાડ વિસ્તારના દ્રશ્યો છે. તરિયાવાડ વિસ્તાર જે ઓરંગા નદીના કિનારે આવેલો આ વિસ્તાર છે ને, આ વિસ્તાર પૂરગ્રસ્ત વિસ્તાર છે. દર વર્ષે આ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય છે, ત્યારે આ ફરી એકવાર આ વર્ષે પણ આ વિસ્તારમાં જે ઓરંગા નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે. પરિણામે હાલ તંત્ર સજાગ છે. આ વિસ્તારમાં હાલ એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. સાથે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારોમાંથી જે અસરગ્રસ્ત જે લોકો છે તેમને પણ નજીકના સ્થળે ખસેડવાની પણ તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ શકે છે આ વિસ્તારોને એલર્ટ રહેવાના પણ તંત્રએ સૂચન કર્યા છે. મહત્વનું છે કે જે રીતે ઓરંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. જોકે હાલ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ. વલસાડની ઓરંગા નદીમાં પૂરની સ્થિતિ છે, ત્યારે નદી કિનારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં ભાગળા ખુર્દ વિસ્તારમાં પણ ઓરંગાના પાણી પ્રવેશ્યા છે. તો ફાયર બ્રિગેડ, પાલિકા, એનડીઆરએફ ટીમો તૈનાત કરી દેવાઈ છે. લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ હતી. એકવાર બજર વાગ્યું છે અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વલસાડની ઓરંગા નદીની ભયજનક સપાટીથી પૂરની શક્યતા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં બરુડિયા, કાશ્મીરનગર વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઓરંગામાં પૂર જેવી પરિસ્થિતિને જોઈને વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે. સ્થાનિકોને શેલ્ટર હોમમાં ખસેડવાની તૈયારીઓ કરાઈ છે. લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
વધુ એકવાર બઝર વાગ્યું છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે, ત્યારે તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેમાં ઓરંગા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ છે. તો વલસાડ નજીક ઓરંગાના લેવલમાં વધારો થયો છે. નદી કિનારાના લોકોને તંત્રની ખાસ સૂચના, જેમાં વરસાદ અને ઓરંગાની સ્થિતિ પર તંત્રની બાજ નજર છે.